जय हिंद विद्यार्थी मित्रों, स्वागत छे तमारू ज्ञानकुंज एकेडमी तळाजा। विद्यार्थीओ, आगळना सात प्रकरणोनी अंदर आपणे खूब बधा एमसीक्यू जोया छे। हवे आपणे शुरू करवा जई रह्या छीए प्रकरण नंबर 8 कोष रचना अने कार्यो। एनी अंदर आपणे 50 जेटला एमसीक्यू जोवाना छे। परीक्षानी अंदर खास आ एमसीक्यू महत्वना छे, बराबर? एटला माटे आपणे व्यवस्थित ध्यान आपीने एमसीक्यू છે એ જોતા જશું, એનો આન્સર શું આવે એ પણ હું જણાવવાનો છું, એટલે બધા જ વિદ્યાર્થીઓ છે એ ખૂબ જ ધ્યાનપૂર્વક જોશે। પહેલો પ્રશ્ન છે, ઇમારત તો ઈટ, મનુષ્ય તો ખાલી જગ્યા। તો ઇમારત છે એનો પાયાનો એકમ ઈટ છે, એમ મનુષ્યનો પાયાનો એકમ કોણ છે? કોષ છે, બરાબર? એટલે સાચો જવાબ આવશે કોષ। પ્રશ્ન નંબર 2, ક્યા વૈજ્ઞાનિકે બૂચના પાતળા છેદનો અભ્યાસ કર્યો હતો? તો રોબર્ટ હુક નામના જે વૈજ્ઞાનિક છે એમણે આ બૂચના પાતળા છેદનો અભ્યાસ કર્યો હતો। આ જે પાતળા છેદનો અભ્યાસ કર્યો એ એક મૃત કોષો હતા, ત્યાર પછી 150 વર્ષ પછી ખરેખર સાચી કોષની જે વધારે પડતી માહિતી છે, સમજણ છે, એ મેળવવામાં આવી હતી। ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન, કોષના અવલોકન માટે સામાન્ય રીતે ક્યુ સાધન વપરાય છે? તો સામાન્ય વિપુલતા દર્શક અને સૂક્ષ્મ દર્શક આ બંને આવે છે, એટલે કે એ અને બી બંને, બરાબર? એ અને બી બંને। ચોથો પ્રશ્ન, નીચે આપેલ વિધાનો ચકાસો, ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ હોય છે, બધા સજીવો એક જ પ્રકારના કોષના બનેલા હોય છે? તો ચોથાની અંદર જો તો બધા સજીવો એક જ પ્રકારના કોષના બનેલા હોય એવું જરૂરી નથી, અલગ અલગ પ્રકારના કોષના બનેલા હોય, બરાબર? સામાન્ય રીતે વનસ્પતિ અને પ્રાણી કોષમાં તો આપણે ફેરફાર જોઈએ જ, બરાબર? જેમ કે પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હોતી નથી, જ્યારે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ હોય છે। તો અલગ અલગ પ્રકારના છે દરેક સજીવ માટે કોષ પણ, એટલે પહેલું વિધાન સાચું છે પણ બીજું વિધાન કેવું છે? ખોટું છે, એટલે આપણો એ ઓપ્શન છે સાચો બનશે। ત્યાર પછી પાંચમો, આધ્યાયે આરવને કહ્યું કે મરઘીનું ઈંડું નરી આંખે જોઈ શકાય છે, છતાં એ કોષ છે। તો આધ્યાયભાઈ તો સાચા છે, એણે કીધું કે ભાઈ મરઘીનું જે ઈંડું છે એ એક કોષ છે, બરાબર? ભલે આપણને નરી આંખે દેખાય છે તો પણ। આરવે આધ્યાને કહ્યું, મરઘીનું ઈંડું નરી આંખે જોઈ શકાય છે કેમકે એ અનેક કોષોનું બનેલું છે, તો એ વિધાન ખોટું છે। એટલે સાચી રજૂઆત છે કોની છે? તો કે આદ્યભાઈની છે, બરાબર ને? છઠ્ઠો સવાલ, કોષની રચનાઓનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે શાનો ઉપયોગ થાય છે? તો કે અભિરંજક। આપણે જો તમે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને ક્યારેય કોષને જોવા માટેનો, ખાસ કરીને ગાલના કોષો છે, ડુંગળીના કોષો છે, એના પ્રયોગો છે એ આપણી લેબની અંદર, આપણા પ્રયોગશાળાની અંદર થતા હોય, તો એની અંદર મિથેલિન બ્લુ નામનો એક અભિરંજક આવે છે જેનો ઉપયોગ કરવામાં આવે છે। સાતમો સવાલ, સજીવોમાં જોવા મળતા કોષોમાં કઈ ભિન્નતા જોવા મળે છે? તો આકાર, કદ, સંખ્યા બધાની અંદર તફાવત જોવા મળે છે, એટલે કે આપેલ તમામ। આઠમો સવાલ, નીચેનામાંથી સાચું વિધાન જણાવો, કોષના જુદા જુદા સમૂહો એક પ્રકારના કાર્યો કરે છે। કોષના જુદા જુદા સમૂહો અનેક પ્રકારના કાર્યો કરે છે, તો આઠમાનો અંદર સાચો જવાબ છે એ કોષના જુદા જુદા સમૂહ છે એ જુદા જુદા કાર્યો કરે છે, એટલે કે બી વિધાન છે સાચું છે, બરાબર? ત્યાર પછી નવમો, જે સજીવોના શરીર એકથી વધુ કોષોના બનેલા હોય એને શું કહેવાય? બહુકોષી સજીવ કહેવાય છે। દસમો સવાલ, બહુકોષી સજીવોના જીવનની શરૂઆત એક કોષથી થાય છે તેને શું કહે છે? તો બહુકોષી સજીવોના જીવનની શરૂઆત એક કોષથી થાય છે તેને શું કહેશું? ફલિતાંડ કહેશું। ત્યાર પછી અગિયારમો સવાલ, પેશી શાનો સમૂહ છે? તો પેશી છે કોષોનો સમૂહ છે, એટલે બી ઓપ્શન સાચો બનશે। બારમો સવાલ, નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને શું કહેવાય છે? બહુ સરસ વચન, નિશ્ચિત કોષો જે કાર્યો કરે છે એવા કોષોનો એક સમૂહ, એનાથી શું બને છે? પેશી બને છે। પેશીઓથી બનેલી રચનાને શું કહેવાય?
તો પેશીઓથી બનેલી રચનાને અંગ તે કહેવાય, અને અંગથી જે બને એને અંગતંત્ર કહેવાય, અને અંગતંત્ર ભેગા થઈને બને એને શરીર કહેવાય. તો એવો સરસ મજાનો 14મો સવાલ છે, શરીરના બંધારણનો ક્રમ જણાવો. બરાબર, તો સૌથી નાનામાં નાનો કોષ હોય, કોષો ભેગા થાય અને પેશી બને, પેશી ભેગી થાય અને અંગ બને, અંગ ભેગા થાય અંગતંત્ર બને. તો ડી, પછી બી, પછી સી ને પછી એ. તો એવું સી ઓપ્શનની અંદર છે, એટલે એ સાચો જવાબ છે. અમીબામાં નીચે પૈકી કઈ ક્રિયાઓ થાય છે? તો 15મો સવાલ છે, એની અંદર અમીબાની અંદર અંતઃગ્રહણ થાય છે, પાચન થાય છે, શ્વસન થાય છે, એટલે બધું જ થાય છે, એટલે આપેલ તમામ. 16મો પ્રશ્ન, નીચેનામાંથી અનિયમિત આકારનો સજીવ કયો છે? તો અમીબા, અમીબા છે અનિયમિત આકારનો સજીવ. 17મો સવાલ, અમીબામાં ખોટા પગ દ્વારા કઈ ક્રિયા થાય છે? તો ખોટા પગ ફેલાવીને એ શું કરે છે, ખોરાકનું અધિગ્રહણ કરે છે, ખોરાકને પોતાના કોષની અંદર દાખલ કરે છે, એટલે સી ઓપ્શન સાચો બનશે. 18મો સવાલ, મનુષ્યના રુધિરમાં જોવા મળતા કયા કોષો પોતાનો આકાર બદલી શકે છે? તો 18મો સવાલનો સાચો જવાબ બનશે બી, શ્વેતકણ છે એ પોતાનો આકાર બદલી શકે છે. ત્યાર પછીનો સવાલ, કયા આકારના કોષો જોવા મળતા નથી? તો તમને ક્યારેય નળાકારના કોષો જોવા મળશે નહીં, નળાકાર આકાર રહેશે નહીં. 20મો પ્રશ્ન, આપેલ આકૃતિ શેની છે? તો આપેલ આકૃતિ છે ચેતાકોષની છે. કેની છે? ચેતાકોષની. ચેતાકોષ નીચે પૈકી કયા કાર્યોમાં મદદ કરે છે? તો ચેતાકોષો છે એ સંકલન અને સહનિયમનનું કાર્ય કરે છે. બરાબર, આપણા મગજની અંદર જે પરાવર્તિત ક્રિયાઓ થાય છે એ એને આભારી છે. ખાસ કરીને જ્યારે કોઈ કાંટા ઉપર પગ જાય, કોઈ ગરમ વસ્તુ ઉપર હાથ જાય, તો આપણે તરત જ એને પાછું ખેંચી લઈએ છીએ. તો એનું કારણ એ છે, સંકલન અને સહનિયમન, એની પાછળ કાર્યભૂત કોષો કયા છે? ચેતાકોષો. એટલે બી અને સી ઓપ્શન સાચો બનશે. ત્યાર પછી વનસ્પતિ કોષમાં ખાલી જગ્યા કોષને આકાર અને દ્રઢતા આપે છે? તો કોષ દિવાલ છે એ આકાર અને દ્રઢતા આપે છે. 23મો પ્રશ્ન, સૌથી નાના કોષનું કદ જણાવો. સૌથી નાના કોષનું કદ જણાવો. તો 0.1 થી 0.5 માઇક્રોમીટર સુધીનું જે કદ છે એ સૌથી નાનામાં નાના કોષનું હોય છે. 24મો સવાલ, સૌથી નાનો કોષ કયો છે? તો આની અંદર આપણને જે ઓપ્શન આપ્યા છે એ ઓપ્શનમાંથી આપણને જે બેક્ટેરિયા ઓપ્શન છે વધારે લાગુ પડે છે. બરાબર, બેક્ટેરિયા છે સૌથી નાનામાં નાનો કોષ છે. ત્યાર પછીનો સવાલ, કદના આધારે નીચેનામાંથી કયો કોષ સૌથી મોટો છે? તો કદના આધારે તમે જોવા જાઓ તો આપણને દેખાય જ છે કે શ્રાવમૃગનું જે ઈંડું છે સૌથી મોટામાં મોટું. ચાલો ત્યાર પછીનો સવાલ, મનુષ્યના શરીરનો લાંબો અને શાખિક કોષ કયો છે? તો 26મા સવાલનો સાચો જવાબ છે બી. તમને ખબર જ છે કે હમણાં આપણે ચેતાકોષ જોયો એ ખૂબ જ લાંબો હતો, બરાબર, અને શાખાઓ ધરાવતો હતો. શાખાઓ એટલે ડાળીઓ. તમે જોઈ શકો છો અહીંયા જે ચેતાકોષ દોરેલો છે એ ચેતાકોષ છે, એ શાખાઓ ધરાવે છે અને સૌથી લાંબો કોષ છે. 27મો, મરઘીના ઈંડામાં આવેલા કેન્દ્રસ્થ પીળા ભાગને શું કહે છે? બરાબર, તો જે વિદ્યાર્થીઓને ઈંડું જોયું હશે, ઈંડું ફૂટેલું જોયું હશે એને ખબર હશે, અને અથવા તો જો કોઈ ઈંડા ખાતા હોય તો એને ખબર હોય કે અંદર હોય એને જરદી કહેવાય છે. બરાબર, ત્યાર પછી નીચે પૈકી આદિકોષ કેન્દ્રી સજીવ કયો છે? તો 28મો છે, એની અંદર સાચો જવાબ છે તમારો બનશે નીલહરિત લી. બરાબર, 28નો સાચો જવાબ બનશે નીલહરિત લી. 29, પ્રાણીકોષમાં કઈ અંગિકા ગેરહાજર હોય? તો પ્રાણીકોષની અંદર ક્યાંય હરિત કણો જોવા મળતા નથી, જે માત્ર ને માત્ર વનસ્પતિની અંદર જ જોવા મળે છે, અને જેના કારણે જ વનસ્પતિ છે એના પાંદડાનો રંગ કેવો હોય છે, લીલો હોય છે.
ત્યાર પછીનો સવાલ, ઉર્મી વેગના વહનની ક્રિયા કયા કોષ દ્વારા થાય છે? તો 30માનો સાચો જવાબ બનશે બી. ઉર્મીઓ છે એ ચેતાકોષ દ્વારા એનું વહન થાય છે. 31મો સવાલ, પ્રયોગશાળામાં ડુંગળીના કોષની સ્લાઇડ બનાવવા ક્યુ અભિરંજક વાપરશો? તો મેં તમને હમણાં જ કીધું હતું કે મિથેલિન બ્લૂનો ઉપયોગ થાય છે. ત્યાર પછી, ડુંગળીના કોષની સ્લાઇડ બનાવતી વખતે કવર સ્લિપ મૂકવામાં સી કાળજી રાખશો? તો કવર સ્લિપ હવાના પરપોટા રહેવા જોઈએ? તો કે ના, એ તો રહેવા જ ન છે. હવાના પરપોટા ન રહેવા જોઈએ એ ખાસ આપણે ધ્યાન રાખશું, એટલે બી ઓપ્શન સાચો બનશે. ડુંગળીના કોષમાં સીમાસ્તરને શું કહેવાય છે? તો જે સીમાસ્તર છે એને આપણે શું કહેશું? કોષરસ પટલ. શું કહેશું? કોષરસ પટલ. ત્યાર પછી 34મો સવાલ, ડુંગળીના કોષમાં કેન્દ્રમાં રહેલી ઘટ્ટ ગોળાકાર સંરચનાને શું કહેવાય? તો 34મા પ્રશ્નનો એકદમ સાદો, બરાબર કેન્દ્રમાં રહેલું હોય એને કોષ કેન્દ્ર કહેવાય. 35મો સવાલ, કોષ દિવાલનું કાર્ય કયું નથી? તો કોષ દિવાલ છે એનું કાર્ય કયું નથી? એનો સાચો જવાબ બનશે, વનસ્પતિ કોષને સામાન્ય સૂર્યપ્રકાશ સામે રક્ષણ આપે છે, એ એનું કાર્ય નથી. 36મો સવાલ, કોને કોષના જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે? તો જીવરસ છે એને જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે. કોષરસ તેમજ કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવર જવર માટેનું નિયંત્રણ કોણ કરે છે? તો કે એ કામ છે એ કોષ કેન્દ્ર પટલ કરે છે. બરાબર, યાદ રાખજો 37માની અંદર શું જવાબ આવશે? સી. ત્યાર પછી 38મો સવાલ, સજીવોમાં આનુવંશિકતાનું એકમ કોણ છે? તો આનુવંશિકતાનો એકમ જનીન છે. બરાબર. ત્યાર પછી 39મો, નીચે પૈકી કોષની છિદ્રાળુ રચના જણાવો. કોષની જે છિદ્રાળુ રચના છે એ કેની કેની અંદર જોવા મળે છે? તો કે તમને બધાને ખબર છે કે કોષરસ પટલ અને કોષ કેન્દ્ર પટલ છે બંનેની અંદર છિદ્રાળુ રચના હોય છે, એટલે બી ઓપ્શન સાચો બનશે. રંગસૂત્રો કઈ ક્રિયા દરમિયાન જોવા મળે છે? તો કોષ વિભાજન દરમિયાન રંગસૂત્રો જોવા મળે છે. 41મો પ્રશ્ન, હેત અને તેના પિતા જિજ્ઞેશભાઈ બંનેના વાળ વાંકડિયા છે, તો આની પાછળનું કારણ શું છે? તો કે આની પાછળનું કારણ છે આનુવંશિકતા. 42મો પ્રશ્ન, મિત અને તેના પિતાજી અને તેના દાદાજીના કાન ઉપર વાળ ઉગવું એ લક્ષણ માટે શું જવાબદાર છે? તો એના માટે જનીન જવાબદાર છે. બરાબર, તો 42ની અંદર બી જવાબ સાચો બનશે. 43મો સવાલ, નીચે પૈકી કયા કોષો સુકોષ કેન્દ્રી કોષ નથી? 43માની અંદર સાચો જવાબ બનશે સી. બેક્ટેરિયાના જે કોષો છે એ આદિ કોષ કેન્દ્રી છે, સુકોષ કેન્દ્રી નથી. 44મો સવાલ, માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળતી અંગિકા જણાવો. તો માત્ર ને માત્ર વનસ્પતિની અંદર જોવા મળતી હરિતકણ છે એ આવશે. ત્યાર પછી 45મો સવાલ, રંગસૂત્રો ક્યાં આવેલા છે? તો રંગસૂત્રો છે એ ક્યાં આવેલા છે? તો કે રંગસૂત્રો છે કોષ કેન્દ્રમાં આવેલા છે. બરાબર, કોષ કેન્દ્રની અંદર આવેલા છે, એટલે 45મો સાચો જવાબ બનશે એ. 46મોની અંદર આકૃતિ છે એમાં જે આ વાય છે એ કોષ કેન્દ્ર દેખાડે છે. બરાબર, એવી જ રીતે એક્સ છે એ કોષ દિવાલ દેખાડે છે અને ઝેડ છે એ કોષ રસ દેખાડે છે. તો ઝેડવાળો ભાગ કોષ રસ છે એ ગોતી પાડીએ તો ડી ઓપ્શન છે સાચો બનશે. ત્યાર પછીનો સવાલ, કોષ દિવાલની રચના જોવા માટે ડુંગળીના કોષ સિવાય નીચેના પૈકી શાનો ઉપયોગ થઈ શકે છે? તો ઈલોડિયા છે એનો ઉપયોગ થઈ શકે છે. 48મો સવાલ, નીચેના પૈકી કઈ આકૃતિ પેરામેશિયમની છે? તો બી આકૃતિ છે એ પેરામેશિયમની છે. 49મો સવાલ, નીચેનામાંથી કઈ અંગિકા બે કોષો પૈકી એકમાં જ જોવા મળે છે? તો કોષ દિવાલ છે એ વનસ્પતિ કોષની અંદર જોવા મળતી નથી, એટલે 49 છે એની અંદર
સાચો જવાબ સી આવશે, બરાબર. કારણ કે એકમાં જોવા મળે કેની અંદર હોય છે, વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે, જ્યારે પ્રાણી કોષમાં હોતી નથી, બરાબર. તો યાદ રાખજો, વનસ્પતિ કોષની અંદર જ કોષ દિવાલ હોય છે, પ્રાણી કોષમાં હોતી નથી. છેલ્લો પ્રશ્ન, મરઘીનું ઈંડું શું છે? તો એ એક કોષ છે, બીજું કાંઈ છે નહીં. તો આ હતા તમારા 50 પ્રશ્નો. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, અને ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.